वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमलम् प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकारं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सदवृन्दचू डामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवावृतम् श्रीपञ्चसेवावृतम् बोलो श्री स्वामीनारायण भगवान जय श्री हरि कृष्ण महाराज जय श्री घनश्याम महाराज जय श्री सद्गुरुदेव के जय। तारीख 6 दिसंबर 2020 रविवार लोयाधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला सर्वे भाविक भक्त जन ने मारा हेत थी जय स्वामी नारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे मूलदासजी महाराज अने ए जे विधवा बाई रतनबाई एमनो कारुण्य भरेलो संवाद चाली रह्यो छे। ए रतनबाई जारे एमने सासु ससरा जे एमना आधार हता ए पण एमने त
ઘર છોડી દે છે સાસુ સસરા. ત્યાંથી જો એમના ભાઈ પાસે જાય છે તો એમના ભાઈ પણ એમ કહે છે કે રતન, હવે તારે તારો રસ્તો શોધી લેવો જોઈએ, તારે અને અમારે કંઈ થતું નથી. હવે અમે તને કેટલા દિવસ સાચવીએ. આવી વાત સંત મૂળદાજી મહારાજ આગળ એ વિધવાબાઈ કહે છે. એ રડતા રડતા એ રતનબાઈ એ મહાત્માને કહે છે કે બાપુ, મને મારા સાસુ સસરાએ ન સાચવી, ચાલો તે માન્યું હોય, પણ જે મારો સગ્ગો ભાઈ હતો એને પણ મને ન સાચવી એનું મને બહુ મોટું દુઃખ છે. પછી બાપુ હું ત્યાંથી રડી રડીને ભાઈનું ઘર છોડીને બજારમાં ભટકવા લાગી અને મને એવો વિચાર થયો કે ચાલો હું નાતના જે આગેવાનો છે એમને મારી જે વેદના છે એ કહું તો કંઈક ઉપાય કરે. તો એ વિચાર સાથે હું બાપુ નાતના જે આગેવાનો હતા એ નાતના આગેવાનો પાસે હું આવી અને ધ્રુસકે ધ્રુસકે જે નાતના આગેવાનો હતા એમને આગળ મેં મારી કરુણ ભરેલી ઘટના કહી બધી. પણ કોઈએ મારી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન ન કર્યો બાપુ. બધાએ એમ જ કીધું મને કે બેન, એ તો તારા કર્મના લઈને એવું બધું ભોગવવું પડે છે. ભાગ્યમાં જે લખેલું હોય ને એ બધું ભોગવવું પડે રતન. બાપુ આવા શબ્દ મને બધાએ સાંભળવા મળ્યા હતા નાતના આગેવાનો તરફથી. બાપુ કે છે, બેટા દીકરી, નાતના આગેવાનોએ તારી એક પણ વાત ન સાંભળી? હા બાપજી, મારી એક પણ વાત નાતના આગેવાને ન સાંભળી અને મને જાકારો આપી દીધો. તો પછી શું થયું બેટા? તને નાતના આગેવાનો ન સંભાળી પછી તે શું કર્યું? પછી બાપુ મેં એવું કર્યું કે મારી પાસે એક મારા લગ્નનું જે મંગળસૂત્ર હતું એ મંગળસૂત્ર વેચીને એક નાની એવી ઝૂંપડી બાંધી, કેતા કુટિયા બાંધી, અને કુટિયા બાંધીને એમાં હું જીવન ગુજારવા લાગી. અને બાપુ, કોઈ આવક ન હોય અને સમાજ મને આખી તરછોડી મેલી હોય, મને કોઈ કામે ન રાખે, પછી તો મારી પાસે ધન ન રહ્યું અને ધીરે ધીરે હું ભયંકર ગરીબીમાં હું ધકેલાઈ ગઈ. પરિણામ એ બાપુ આવ્યું કે જેમ જેમ નબળું પડતું જાય ઢોર, તેમ તેમ ઈતડી છે, ગીંગોળી છે અને બંગાયું છે વળગતી જાય. એમ મારી ગરીબી છે ને બાપુ વધતી ગઈ. એક બાજુ મારી ગરીબી અને મારી યુવાની, અને મારી યુવાની જોઈને આજના જે કુવાસનાથી ભરેલા જે યુવાનો એને મારી ઉપર નજર નાખી. મારો જે દેહ આકર્ષક, એ જે કુવાસનાથી ભરેલા જે માણસોએ
મને હો બાપુ તમને કઈ કહેવા જેવું નથી મારી પાસે કઈ. બાપુ હું મહારાજને એક જ પ્રાર્થના કરતી હતી, ઈશ્વરને એક જ પ્રાર્થના કરતી હતી, સ્ત્રીનું શરીર તું ક્યારેય ન આપીશ, હે ભગવાન તું સ્ત્રીનું શરીર ક્યારે ન આપીશ, અને તું આપને તો ક્યારે અસહાય ન કરીશ અમને. બાપજી આનથી વધુ આપને હું શું કહું, એમ બોલતા બોલતા એ વિધવા બાઈ ચોધર આંસુથી રડી પડે છે. અને એ મહાત્મા મોરદાજી મહારાજના ખોળામાં ફરી વાર ધ્રુસકે ધ્રુસકે રડે છે, શરીર કંપાવા લાગ્યું છે. ત્યારે એ શરીર કંપાવા લાગ્યું છે ને એ પરોપકારી સંત મૂળદાજી મહારાજને ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે આ રતનબાઈ શું કરી બેઠી છે. એટલે એ પરોપકારી સંત સમજી ગયા બધી વાતને, એટલે બધું જ ભૂલીને એક બાપ એક દીકરીની રક્ષા કરે એમ ફરી વાર વાત્સલ્ય ભરેલા શબ્દથી બોલે છે કે બેટા રતન, તું જરા પણ મૂંઝાઈશ નહીં, આજે તું તારા હૃદયના દ્વાર છે ને બધા ખોલી નાખજે, તું તારે જે કહેવું હોય ને બેટા, જે કઈ થયું હોય ને એ તું બધું જ કહી દે આજે મને, આજે બધું જ તું કહી દે. બાપુ અતિ ગરીબીના કારણે આપની આજે રાકડી રતન એક ગોજર દિવસની નબળી પડે ગર્ભવતી બની ગઈ, ફૂલદાની જેવું જીવન થૂકદાની જેવું થઈ ગયું, થૂકદાની જેવું થઈ ગયું. બાપુ આજે મારા પેટમાં 6 માસનું બાળક પોષાય છે, હવે વાત એ સમાજમાં છાની રહે એમ નથી, આ બાળકનો પિતા અમરેલીની એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો પુત્ર છે. બાપુ એમ થાય છે મનમાં કે એ યુવાનને લલચાવનાર આ દેહને જ હું પાડી નાખું, આબરૂ ગયા પછી જીવનનું શું કામનું બાપુ હવે. આટલું એ રતનબાઈ બોલતા કારમી પોક મેલે છે કે હવે બાપુ મને છોડો તમે, ન મારી સાસુ સાસરાએ સાચવી, ન ભાઈએ મને સાચવી, માતા પિતા તો સ્વર્ગવાસી થયા હતા, પિતા પતિ પણ સ્વર્ગવાસી થયા હતા, આધાર સાસુ સસરાએ મને ધક્કો માર્યો, ભાઈએ મને ધક્કો માર્યો, એટલું જ નહીં આ સમાજના વ્યક્તિએ મને ધક્કો માર્યો, મને નફરત થવા લાગી છે સમાજ પ્રત્યે, મને નફરત થવા લાગી છે. મૂળદાજી મહારાજ વિચારે છે કે મેં કઈક કારણ અલગ વિચાર્યું હતું, આપણે જાણ્યું હતું બાપુએ એવું વિચાર્યું હતું કે કઈક સાસુ સસરાનું દુઃખ હશે, પતિનું દુઃખ હશે, પરિવારનું દુઃખ હશે, બીજું આનાથી દુઃખ વધારે નહીં હોય, આ બધા દુઃખ તો હું સમાધાન લાવી દઈશ. પણ રતનબાઈએ આ દુઃખ હૃદયના દ્વાર એ પરોપકારી સંત આગળ ઠાલવી દીધા, અને એ મહાત્માને એમ થયું કે મેં જે વિચાર્યું હતું કારણ એનાથી તદ્દન હાવ અલગ જ નીકળ્યું. રતન તો ઘોર પાપ કરીને બેઠી છે, પણ હા પાપીને પુણ્યશાળી બનાવો એ જ સાધુનો મુખ્ય ધર્મ છે. આવું વિચારે છે રતનભાઈ, ચોધર આંસુથી રડે છે, બાપુ હવે હું નહીં રહી શકું આ સમાજમાં, મારા સંસારમાં નથી રહેવું, તમે મને છોડો, હું કુવા તરફ જતી હતી, મને જવા દો, મને આત્મહત્યા કરવા દો, આત્મહત્યા કરવા દો,
ચાલો મને સાસુ સસરાએ ન સાચવી, ભાઈએ ન સાચવીએ, પણ સમાજને એક નાતના આગેવાને આગેવાનોએ મારી દેખરેખ ન કરી ન કરી. શું આવો સમાજ? શું સમાજમાં એક પણ વ્યક્તિ એવો નથી કે આવી અસહાય વ્યક્તિને મદદ કરે? મદદ કરે? મારે તો બાપુ એ દિવસે ખ્યાલ આવ્યો કે આટલો બધો સ્વાર્થી સમાજ હોય છે, સ્વાર્થી સમાજ હોય છે, સ્વાર્થી સમાજ હોય છે. અને વાત એ સાચી છે ને, આજે સમાજમાં અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, મારામારી, ક્લેશ, કલહ, ઝઘડા કયા કારણે થાય છે આપણે બધા વિચારીએ. હું એમ નહીં કહેતો કે ભૌતિક માર્ગમાં, બધી જગ્યાએ હું વાત કરું છું, ઓલરાઉન્ડર રીતે. આજે બધી જગ્યાએ આધ્યાત્મિકતા હોય, ભૌતિક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, ભ્રષ્ટાચાર છે, મારામારી છે, ક્લેશ છે, કલહ છે, ઝઘડા છે, કયા કારણે થાય છે? આધ્યાત્મિકમાં હોય તો આધ્યાત્મિક તત્વ હાથમાં ના આવ્યું હોય, ભગવાનને બરાબર જાણ્યા ના હોય, સત્પુરુષને બરાબર જાણ્યા ના હોય, ભક્તને ન જાણ્યા હોય, એટલે ક્લેશ થાય. કયા કારણે? ભૌતિક માર્ગમાં ક્લેશ થાય છે. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, વાનપ્રસ્થાશ્રમમાં હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય કે સંન્યાસાશ્રમમાં હોય, કોઈ પણ આશ્રમમાં હોય કે સામાજિક માર્ગ હોય, બધાને શું ઈચ્છા છે? મારે સમાજ પાસેથી સુખ લેવું છે. કોની પાસેથી લેવું છે? પાંચ વ્યક્તિ મને કે કંઈક, બધાની શેની આશા છે? બધા જ ને આપણે સુખની આશા સમાજ પાસેથી. અને આ દુનિયાને અને આ સમાજને મોટા મોટો રોગ શેનો છે ખબર છે ને? ખ્યાલ છે ભગત તમને? ખ્યાલ છે આ દુનિયાને મોટા મોટો રોગ શેનો છે? અપેક્ષાનો. શેનો? અપેક્ષા. અપેક્ષા કહો કે રોગ કહો, જે કહો તે, અપેક્ષા, મહેચ્છા, ઈચ્છા, મોટા મોટો રોગ. એવો રોગ કે હું આ કાર્ય કરીશ તો બધા મને શું કહેશે, અને આ કાર્ય નહીં કરું તો શું મારી ઇમેજ પડશે. રાઈટ? સાચી વાત છે. કોઈ પણ હોય, બધા જ આપણે આવી ગયા. હું આ કામ કરીશ તો સમાજ શું કહેશે, આ નહીં કરું તો સમાજ શું કહેશે, શું કહેશે? બાજુવાળો બેઠો છે, મારી મારા વિશે શું વિચારણા કરતો હશે? કરે કે ના કરે? બધાને હોય ને એવી ઈચ્છા. હે, કોઈ કોઈ જોયું દુનિયામાં 10 વ્યક્તિ ખાલી કે એને કોઈ અપેક્ષા ના હોય, પણ બહુધા તો જેને આધ્યાત્મિક તત્વ હાથમાં નથી આવેલું, પરિપૂર્ણ સમજણ નથી, તો એ તો વિચારથી મગ્ન હોય. હર કોઈ આપણે બધા જ આ દુનિયાનો સૌથી મોટો વધુ રોગ હોય તો અપેક્ષા, કે બધા મને શું કહેશે, આ કામ કરીશ અને આ કામ નહીં કરું તો શું કહેવાના છે. તમે જે કંઈ કરો, જોજો, તમે જોરજોરથી દાંત કાઢશો ને તો તમને બધા ગાંડા કહેશે. સાચી વાત છે. જોરજોરથી હસીએ તો શું કહે આપણને સમાજ? તો જાઓને ગાંડો છે. અને કોઈને સાચો પ્રેમ કરશો તો શું કહે? જાઓને તો પ્રેમનો આંધળો છે. કહે કે નહીં કે? અને આપણે કોઈ ધીરે ધીરે કામ કરીએ તો શું કહે સમાજ? શું કહે? જાણે તો લોકલ ટ્રેન છે. શું કહે? આ સમજવા જેવું છે આજના સમાજની માનસિકતા વિચારો વિશે. ધીરે ધીરે કામ કરીએ તો શું કહે? લોકલ ટ્રેન છે. જોર જોરથી દાંત કાઢીએ તો કે ગાંડો છે. સાચો પ્રેમ કરીએ તો પ્રેમનો આંધળો છે. અને ફટાફટ કામ કરીએ તો
तो बूस्टर के है हो के है रॉकेट छे एनी बात ना थाई हो के है फटाफट काम करशो तो के है के बूस्टर छे अने क्यारे रड़ाई जाए तो तमने रोतल कहसे अथवा तो माय कांगला कहसे अने मजबूत थईने जो समाज में काम करशो ने तो हूँ कहसे पत्थर हृदय नो माणस छे कह के नहीं की आ समाज तरफ थी बधा शब्द कहू छू एटलू ज नहीं तमे बे पत्नी नी वात सांभळशो ने तो तमने शू कहसे के जाओ ने पत्नी नो कह्या करो छे तो कह के नहीं के ना के ज એટલું જ નહીં કદાચ તમે માનું માની લીધું અને બાપનું માની લીધું તો શું કહે માવડીઓ છીએ તો માવડીઓ છે ભાઈ માવડિયા થવાનું હોય ને ખરેખર તો હિતની વાત માં જ કહી શકે ને હિતની વાત પિતા જ કહી શકે ને અને હિતની વાત કહી એ સાચી પત્ની જો માનું માનું તો માવડીઓ કહેશું એટલું જ નહીં આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આપણે ગુરુનું શરણું લઈએ છીએ એની પાસે પંચવર્તમાન ધારણ કરીએ છીએ અને ગુરુનું માનીએ ને તો શું કે આપણે સદગુરુનું માનીએ તો શું કે જાઓ ને એ તો સદગુરુનો આંધળો ચેલો છે કે ના કેમ સદગુરુનો આંધળો ચેલો છે દસ કહેવા આવે તમને કાલે ભાઈ વચનામૃતમાં આમ લખ્યું છે સત્સંગી જીવનમાં આમ લખ્યું છે ભગવાનના શબ્દે કરીને ભગવાનના માર્ગમાંથી પેલો પાડે પાડે કે ના પાડે ઘરના પરિવારમાં જ કાકા મામા એવા હોય મા બાપનો દોષ દેખાડીને તમને મા બાપમાંથી હેત તોડાવે તોડાવે કે ના તોડાવે આ સમાજના બધા શબ્દ છે આ બધા સમાજના જે સંકુચિત માનસિકતાવાળા વિચારો છે એને ધ્યાનમાં રાખવા એનાથી તદ્દન દૂર રહેવું દૂર રહેવું તો પરિવારની પણ સેફટી થાય આધ્યાત્મિક માર્ગની પણ સેફટી થાય માનું વધુ માન્યું તો માવડીઓ કહેશે સદગુરુનું વધુ માન્યો તો સદગુરુનો આંધળો ચેલો કહેશે દુનિયાને એકય બાજુથી આપણે પહોંચી વળવાના નથી પહોંચી વળવાના છે ક્યારે નથી પહોંચી વળવાના કારણ કે દુનિયાના 90% લોકો એવા છે કે સમાજ શું કરે છે એનું બીજાનું ધ્યાન રાખવા જે જન્મ લીધો છે લીધો છે કે નહીં લીધો છે 90% આપણું એનાલિસિસ કરનારા હોય કે ના હોય કે આ શું કરે છે પણ હું શું કરું છું એ ક્યારે નહીં ક્યારે નહીં ક્યારે નહીં એટલે જ વચનામૃતમાં મહારાજે મહારાજને કહેવું પડે પ્રથમના 20માં કે આ જીવે ક્યારે પોતે પોતાનો જોનો આદર કર્યો છે કેમ તો જ મહારાજ કે નખર નાખે જીવન બહુ ટૂંકું છે બહુ એટલે બહુ ટૂંકું છે મહારાજનું જો બેસ્ટ સર્જન હોય ને તો મનુષ્ય શું છે આપણે જાણી ગયા પૂર્વે કે મોંઘો જન્મ છેનો મનુષ્યનો મહારાજનું બેસ્ટ સર્જન હોય તો મનુષ્ય છે અને આપણે કેવા છે ને આપણે કેવા છીએ એનું સર્ટિફિકેટ છે ને કંઈ સમાજ પાસેથી લેવાની જરૂર નથી આપણું સર્ટિફિકેટ તો કોની પાસે લેવાનું છે મહારાજ પાસેથી લેવાનું છે આપણું સર્ટિફિકેટ તો એવા સત્પુરુષ પાસેથી લેવાનું છે અને આપણું સર્ટિફિકેટ તો એવા ભક્તના પરમ એકાંતિક ભક્ત હોય એમની પાસેથી લેવાનું છે આપણું સર્ટિફિકેટ તો મા બાપ પાસેથી લેવાનું છે મા બાપ પાસેથી લેવાનું છે અને એમનું સર્ટિફિકેટ જ્યારે મળી જાય ને તો સમજી લઉં કે આપણે જિંદગી જીવી ગયા નકર તો સમાજ સર્ટિફિકેટ આપે એની કોઈ આશા રાખવી કોઈ આશા ના રાખવી આપણે આપણા હૃદયને પૂછીએ આપણે આપણા હૃદયને વિશાળ બનાવીએ આપણે આપણા આધ્યાત્મિક માર્ગને અને એની ગતિને શુદ્ધ રાખીએ આપણે વચનામૃત મહારાજ કે જીવ સમર્થ છે જે કાંઈ ધારે તે કરવા સમર્થ છે તો આપણામાં તાકાત છે એ તાકાત કોના બળથી છે મહારાજની તાકાત છે આપણી એટલે આપણી પાસે પોતાની કોઈ તાકાત નથી પણ આપણી પાસે જો કોઈ તાકાત હોય તો મહારાજની તાકાત આપણે કંઈ પણ કરવા સમર્થ છીએ પણ
એ કાર્ય સમર્થ કરવા માટે બસ એટલી શરત આપણી હોવી જોઈએ કે પાખો છે ને આપણી નહીં, પાખો મહારાજની હોવી જોઈએ, પાખો સત્પુરુષની હોવી જોઈએ, પાખો સાચા ભક્તની હોવી જોઈએ અને પાખો મા બાપની હોવી જોઈએ. અને આની પાખો આવી જશે ને તો સમાજના પાખોની કાંઈ જરૂર પડશે નહીં, ક્યારેયની જરૂર પડે. ક્યારેક નબળા સમયની અંદર નબળા વ્યક્તિની મદદ લેવાઈ જાય ને, તો ક્યારે એને નિંદા એની નફરત ના કરવી. કારણ કે નબળા સમયની અંદર નબળા વ્યક્તિની મદદ તો આમ તો લેવી જ ના જોઈએ, કારણ કે એને ઋણ ચૂકવવામાં છે ને આખી જિંદગી જતી રહી, અને જીવ આપી દઈએ ને તોય પણ એને સંતોષ થાય ક્યારે, ના સંતોષ થાય ક્યારે, સંતોષ ના થાય. અને કદાચ લેવાઈ જાય તેની નિંદા કે નફરત પણ કરવી નહીં, કારણ કે ક્યાં જ સમયે અને ક્યાં જઈને બેસવું એ આપણને મહારાજ નંદ સંતો શીખવાડીને ગયા છે. સદગુરુ ભગવાનના સાચા ભક્ત શીખવાડે છે, એટલો તો બને ને તેમનો આભાર માનીને ત્યાંથી નીકળી જવું. અને મગજ નામની વસ્તુ છે ને, એ મગજ નામની વસ્તુમાં ક્યારે ઈર્ષા નિંદા નફરત નામની એપ્લિકેશન ક્યારે ડાઉનલોડ ન કરવી, કારણ કે એનાથી શું થઈ જાય, માઇન્ડ હેંગ થઈ જાય. શું થઈ જાય? હેંગ થઈ જાય. જે આધ્યાત્મિકનો દ્વાર છે, જે પરિવારમાં સુખ શાંતિનો રહેવાનો માર્ગ છે, એ દેખાય નહીં, ના દેખાય. એટલા માટે ધ્યાન રાખો. એનાથી વધુ વાત કે આપણી અંદર જે અંદરનો જે હું છે ને, એ હુંને ક્યારે મોટો ન થવા દેવો. ક્યાં કે જ્યારે બહાર આવે છે ને હું, ત્યારે જ પતન થાય છે. ગમે એટલા આપણે મોટા થઈ જઈએ, ગમે એટલા આપણે સદગુણવાન થઈ જઈએ, ગમે એટલી મોટપ આવી જાય, છતાં પણ આપણી અંદર રહેલું જે મુમુક્ષુપણું, સમર્પણપણું, નિષ્ઠાપણું, મહિમાપણું એ ક્યારે મટવા ના દેવું, અર્થાત મરવા ના દેવું. કારણ કે જે કંઈ છે ને આપણા જીવનમાં એ બધું ભગવાનનું છે, સત્પુરુષનું છે, અને મા બાપનું છે તમારા જીવનમાં બધું જ. એટલા માટે જે કંઈ આપણા જીવનમાં થાય ને, સદગુણ આવે, મોટાઈ આવે, તો એ દેનાર કોણ છે ને એનું ધ્યાન રાખો. અને કદાચ આપણી પાંચ વાત કોઈ માને ને તો એમ ન માનવું કે મારા કહ્યામાં એ રહે છે. આપણી કોઈ વાહવા કરે, પાંચ વાત માને અને આપણી વાહવા કરે, ત્યારે એમ ન સમજવું કે આપણે ગુલામ છીએ, કારણ કે બધાય પોતપોતીના ગલીના બાદશાહ જ હોય છે. માટે જીવનમાં રાખવું યાદ આપણે કે જે કંઈ આપણા જીવનમાં છે ને, બધું મોટા પુરુષનું, ભગવાનનું અને સાચા ભક્તનું, ને આપ સંસારમાં છો એટલે મા બાપનું, એનું ઉપર છે. એટલા માટે અને સમાજમાં આજ આપણે રક્ષા કરે. કોણ કરે? એક તો તમારા માટે મા બાપ, મહારાજ, સદગુરુ અને ભગવાનના એવા એકાંતિક ભક્ત આજ આપણી રક્ષા કરતા હોય. આપણે એમ માનીએ કે મારામાં જે કહે છે હું જ નિયમને સાચું જાણું છું, હું સિદ્ધાંતને સાચું જાણું છું, એ વાત ખોટી છે. કારણ કે અહીં મારા અને તમારા નિયમો કે સિદ્ધાંતો કે પોતિકા સત્યની કોઈ વેલ્યુ નથી. છે કોઈ વેલ્યુ? કોઈ વેલ્યુ નથી. કારણ કે જેના મકાનમાં આપણે રહેતા હોય ને એ માલિકને જ ખબર હોય કે આની દિશા કેવી છે, આનું વાતાવરણ કેવું છે, ખ્યાલ હોય કે નહીં, માલિકને જ ખબર હોય ને. એમ આપણે આધ્યાત્મિક માર્ગમાં છે ને કઈ રીતે ચાલવાના છીએ, કઈ રીતે મહારાજ આપણી નજીક આવવાના છે,
એ તો મહારાજ અને સત્પુરુષ અને ભગવાન એકાંતિક જ ભક્ત જ કહી શકે કે આપણે જાતે ડિસિઝન લઈ શકીએ. ક્યારે જીવનમાં આપણે ડિસિઝન લઈ શકતા નથી નથી. આપણો માલિક જો કોઈ હોય તો પરમેશ્વર છે, ભગવાનના એકાંતિક સંત છે, ભગવાનના એકાંતિક એવા ભક્ત છે. એટલે એ જે કહે ને એમ કર્યા કરે ને તો આપણે ભગવાનના માર્ગે ચાલી શકીએ, ચાલી શકીએ. નકર ક્યારે ચાલી ન શકીએ, ક્યારે ચાલી ન શકીએ, ક્યારે નહીં. કારણ કે સારા મિત્ર મળવા કે હિતકારી પુત્ર મળવો કે પતિવ્રતા નારી મળવી કે ગુરુ મળવા એ બહુ દુર્લભ છે, બોલે બહુ દુર્લભ છે. દુર્લભમ પ્રાકૃતમ મિત્રમ, દુર્લભ ક્ષેમ કૃત સુત, દુર્લભા સદૃશી ભાર્યા, દુર્લભ સ્વજન પ્રિય. બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ આ બધા આપણને સહયોગી મળ્યા બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. આપણે જાણ્યું હતું કે ભગવાન આપણને મળશે, જાણ્યું હતું સત્પુરુષ મળશે આપણને, ખ્યાલ હતો, ખ્યાલ હતો, નહોતો ખ્યાલ. આવા ભક્તો મળશે એવો ખ્યાલ હતો, નહોતો ખ્યાલ. આવા સંતો મળશે એવો ખ્યાલ હતો, નહોતો ખ્યાલ. તો જે દિવસે આપણને મહારાજ મળ્યા છે સત્પુરુષની કૃપાથી, જે દિવસે આપણને સત્પુરુષની ભેટ થઈ છે, જે દિવસે આપણને એવા એકાંતિક ભક્તની ભેટ થઈ છે અને મા બાપ મળ્યા છે, એની કદર કરવી, કદર કરવી, કદર કરવી. કારણ કે દુઃખ છે ને એ જ ટાળે. કોણ ટાળે? એવા ભક્ત છે એ જ ટાળે, બીજા કોઈ ટાળે, કોઈ ટાળે, કોઈ ના ટાળે. અને એ જ સમાજમાં હાથ ચાલે. રતનબાઈને એમના માતા પિતા સ્વર્ગવાસી થયા એ હોત તો ધ્યાન રાખત કે ના રાખત? રાખત ને. સાસુ સસરે ધ્યાન ના રાખવું. પતિ તો સ્વર્ગવાસી થયા હતા, ચાલો સાસુ સસરે ધ્યાન, પણ માતા પિતા હોત તો રાખત ને? રાખત, 100% રાખત. ભાઈ કદાચ ઝાકરો આપી દીધો, ચાલો માની આજે સમાજમાં ઘણી બધી ઘટનાઓ છે આપી દીધી છે, પણ મા બાપ રાખત, મા બાપ રાખત. આ રતનબાઈને આવી રીતે દુઃખની આપત્તિઓ આવી પડી અને એ સંત મહાત્મા મૂળદાજી મહારાજ આગળ દુઃખ વલોવા લાગે છે અને કહે છે, બાપુ હવે હું આ સમાજમાં રહેવા માગતી નથી અને અહીંથી મારે જવું છે, તમે બસ મને મરવા દો, મરવા દો. પણ એ સંત મહાત્મા મૂળદાજી મહારાજ પરોપકારી સંત હતા અને વિચારવા લાગ્યા કે પાપીને પુણ્યશાળી બનાવો એ જ સાધુનો મુખ્ય ધર્મ છે. અને એમ વિચારે છે કે રતનને છે ને હું પ્રાયશ્ચિત કરાવીને કચરાને કંચનમાં ફેરવી નાખીશ. શું વિચારે છે? કચરાને કંચનમાં ફેરવી નાખીશ. આમ વિચાર કરે છે મૂળદાસજી મહારાજ અને વિચારે છે. ત્યાં રતનબાઈ બોલે છે, બાપુ હવે તમે મને કુડવામાં પડવા દેશો ને? શું કહે છે? બાપુ હવે મને કુડવામાં પડવા દેશો? મેં તો તમને પહેલેથી જ કીધું હતું બાપુ કે મારો ઇતિહાસ છે ને ભલ ભલાને પણ કમ કમાટી ઉપજાવી દેવો છે, ભલ ભલાને હૃદયને દુઃખમાં ધકીલ દેવો છે. ત્યારે બાપુ કહે છે, ના બેટા, આત્મહત્યા જેવું બીજું કોઈ મોટું પાપ નથી. આપણે પૂર્વે જોઈ ગયા હતા મહારાજે ના પાડી છે, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કદાચ, ના કે આત્મહત્યા ક્યારેય ન કરવી. આપણે પૂર્વે જોઈ ગયા છીએ વાતે મહાત્મા, આપણે એટલે માટે ડિટેલમાં ઉતરતા નથી. બેટા આત્મહત્યા જેવું કોઈ બીજું મોટું પાપ નથી. પાપ પતનથી નહીં પણ પ્રાયશ્ચિતથી ધોવે છે બેટા. આ મૂળદાજી મહારાજનું પરોપકાર પણ તો જુઓ ખરા. આનું નામ સંત કહેવાય. ગમે એટલા મોટા પાપ કર્યા હોય
અને પુણ્યશાળી બનાવી દેને એ સત્પુરુષ. તો જ ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે ભાવરા જેવા જીવો જાલીને લાવે છે. ભાવરા જેવા એટલે એમાં બધું જ આવી ગયું. એમાં ભાવરાનો અર્થ કરવા જાઓ ને બધું જ આવી ગયું, કંઈ બાકી ના રહ્યું, કશું બાકી ના રહ્યું, કંઈ બાકી ના રહ્યું. પાંચ મહાપાપ કરે અને એમાંથી છોડાવે એ સદગુરુ. સદગુરુ સદગુરુ ભગવાન તો છોડાવે છે, પરંતુ સદગુરુ શોર્ટકટમાં પતાવી દે. શોર્ટકટમાં, કારણ કે સત્પુરુષને ખ્યાલ હોય કે આની કેપેસિટી કેટલી છે, કેટલી છે, અને આપણે કેપેસિટીને અનુસાર જ આપણને પ્રાયશ્ચિત આપે. પ્રાયશ્ચિત આપે. આપણામાં તાકાત છે બબે વર્ષ ધારણાપણા કરવાની, આપણામાં તાકાત છે પાંચ વર્ષ ધારણાપણા કરવાની, આપણામાં તાકાત છે બે વર્ષ મૌન દેવાની, આપણામાં તાકાત છે છ મહિના મૌન દેવાની, આપણામાં તાકાત છે દસ દસ કલાક ભજન કરવાની. કોઈ તાકાત નથી, છે? કોઈ તાકાત નહીં. જેટલું કરીએ છીએ એ મોટાની કૃપાથી, ભગવાનની દયાથી કરીએ છીએ, કરીએ છીએ. આધ્યાત્મિકના માર્ગે જો આપણે ચાલતા હોય ને એમાં તો 98% ભગવાનની મોટાની કૃપા જ હોય. 2% જ આપણે કંઈક કર્યું હોય, અને એ કેવું હોય આપણે કહી તો કે જ ના કહીએ. એ મોટા પુરુષને ભગવાન જો ચાળવા માંડે ને તો એ જાય, એ જાય. આમ તો 100% એ 100% ભગવાનની દયાથી, સત્પુરુષની કૃપાથી, અને હરિભક્તોના, સાચા હરિભક્તોના સહયોગથી અને સંતોના સહયોગથી ચાલીએ છીએ, ચાલીએ છીએ. નકર મોક્ષના માર્ગે કંઈ ચાલી એવા નથી. જો આવી ગાંઠ મારી રાખીએ તો ક્યારે દુઃખ આપણને લાગે નહીં, કારણ કે દુઃખમાંથી તારનાર જો કોઈ હોય તો મહારાજ સત્પુરુષ એવા એકાંતિક સંત અને એવા ભક્ત. ભક્ત ભક્ત બેટા, પાપ પતનથી નહીં પણ પ્રાયશ્ચિત પણ ધોવાય છે રતન. ઈશ્વર તારી પાસે શું કરાવવા માંગે છે તને ખ્યાલ છે બેટા? તો ભગવાનનો નિર્ણય આપણા હાથમાં ન લેવાય બેટા. આ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે એને વેડફી ન ખાય બાપુ. પણ મારી સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે મને કહો છો સાચી વાત છે, પણ મારી પાસે કોઈ બીજો એવો ઉપાય નથી, કોઈ એવો ઉપાય નથી. હું નિરાધાર થઈ ગઈ છું, નિરાશ્રિત થઈ ગઈ છું. જેને મેં મારા માનેલા હતા એ મારા ન નીકળ્યા બાપુ. એટલે બહુ મોટો ધક્કો હૃદયને લાગ્યો છે. મારી પાસે બીજો કોઈ ઉપાય નથી, બીજો મને કોઈ રસ્તો જડતો નથી. આવી રીતે એ રતનબાઈ હૃદયને વલોવે છે અને કુવા તરફ ફરીવાર ગમન કરે છે. અને મૂળદાજી મહારાજ ફરીવાર પકડી લે છે કે બેટા, મેં તને હમણાં જ કીધું હતું કે મોટાની સામે કોઈ પાપ કરતું હોય તો રોકવું જોઈએ, તો હું તને રોકું છું અને મારે તારી રક્ષા કરવી જોઈએ. તું મારી દીકરી જ છો, તને પ્રાયશ્ચિત અપાવીને, તને શુદ્ધ કરાવીને, ઈશ્વરને જેવું ગમે છે એવું તારી પાસે કરાવીશું. પછી ખૂબ એવી સરસ વાત મૂળદાજી મહારાજ શિબિરાજની કહે છે, એ આપણે કાલે લઈશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.